જાણવાથી ધર્મ થઈને પરિણામ પામવું જોઈએ. આ તો આખી જિંદગી થી ધર્મ જાણીએ છીએ હતા તેવા તેવા. જયારે એવા ને એવા ઘેર ટેબલ ઉપર આવ્યા પડ્યા કરતા ભાઈ, ઉપાધિ કેમ કઈ કરાય લેવાય
આપણે ઘરમાં કોઈ ના હોય, કોકને ઘરે ગયા હોય અને ઘરમાં કોઈ ના હોય, એ પૂછે છે પુનર્જન્મ એટલે શું, પુનર્જન્મ એટલે શું એ પૂછે છે. આત્મા સાથે સંબંધ છે. ઘરમાં ગયા હોય આપણે કોકના ઘરમાં અને ત્યાં કોઈ હોય નહીં તો આગળ દર્શો ને દર્શો ને આપણે જોવા દાબડી જોઈએ તો ગજા મૂકી દેવી. કારણ કે બધું એ લઈએ ને એનો હિસાબ ચૂકવવો પડશે. પૂર્વધર્મ છે શું ને, એટલે આપડે પૂર્વધર્મ છે એટલે આપડે વિચારીએ છીએ અને ખોટા કર્મ નથી કરતા એનું શું કારણ છે કે આપણે ભોગવવા પડશે. નથી બીક લાગતી કે આપણે ભોગવવું પડશે, આપણે ખોટું ના લેવાય. નક્કી કરીએ છીએ પણ ભોગવવા પડે એ વાત એ, કારણ કે આપણે જેવું લઈએ છીએ એવું આપણું કોઈ લઈ જાય ત્યાં શું થાય, આપણું લઈ જાય શું થાય ના થાય, એટલે આપણે કોઈ લેવું ના જોઈએ. અને પુનર્જન્મ એટલે શું, આ ભાવમાં જે તું સુરેશ પટેલ માનું છું ત્યાંથી પુનર્જન્મ ઉભો થાય છે. એ લઈ ગયો એ વાત સુધી છે અને પોતે લેવાના વિચાર કરવા તે વાત સુધી છે. નસીબ શું છે, નસીબ શું છે, નસીબ શું વસ્તુ લાગે છે આપણે ના કરવું હોય છતાં ફરજિયાત કરવું પડે એનું નામ નથી. આપણે ના કરવાની ઈચ્છા હોય છતાં ફરજિયાત કરવું પડે એનું નામ નથી. સમજે ને, હવે નસીબ હોય પુરસાદ પછી કરેલો ખરો ચાલતી પણ પુરસાદ કરેલો પછી કશે કરાર નહી, બધું આ નજીક જ કરી રહ્યું. પુરસાદ કશું કરો નહીં, પુરસાદ એટલે કેમનો પુરસાદ, ના આ લોકો પુરસાદ કરે છે ને, નજીક ને પુરસાદ કહે છે એવું માને છે ને, નજીક માને છે ને, પ્રાર્થ ને પુરસાદ બેસ છે ને, તો પ્રારંભ કહ્યું ને પુરસાદ કહો. પ્રારંભ માટે કોઈ હેતુ હોય, હેતુ હોય કોઈ પ્રારંભ માટે કોઈ હેતુ હોય, બીજા કોઈ નો હોય, બીજા કોઈ ભાઈ કરતા હોય, આપડે જાતે નહી મફત આવી પડે. આપણે ભાદર હોઈએ અને ત્યાં આગળ રાતે 11 વાગે 7 માણસ આવે તો તું શું કહુંભાડે ભાઈ દેખ ભાઈ સતીશ ભાઈ છે સતીશ ભાઈ તું શું કહું, શું કે છે તો કહું કે શું હોય આવો એમ કહું, એ કે તમે રાતે રહેવાના છો તો શું કહું, આવો કેતો બધા હાથે જઈને બોલાવું છે અને મનમાં એમ થાય કે આ રડે કે અત્યારે એવું થાય એવું ના થાય ને, હા પણ તરત ના થાય મને, પછી થોડી વાર પછી શું કહું કે ચા પીશો લેજો ના કેટલી સીધી ની શાક કરી નાખો આવી પડ્યા છે માથે પડ્યા છે મારે હાથી કરો આવી રીતે કરો બગાડી એટલે બગાડી કરો બગાડી કરું અને સુધારી કરો ને
આપણે સમજાવ્યું ને પીનમ બગાડીને કરવું તેના કરતા સુધારીને જ કરો. તે વખતે મનને ફેરવવાની પુરસાદ બોલાવવાની જરૂર છે. તે વખતે મગજ લગાડી નાખીએ, મળે તો મારો પગાડવા પગાડ બોલીએ પણ મારી મન સુધી જતું હોય એ પુરસાદ છે. બોલાવો તે પ્રારબ્ધ છે અને અંદર જે ખરાબ વિચારો થઈ જાય એ પુરસાદ છે. તે વખતે આપણે તારો ખરાબ વિચાર થાય છે એ પ્રાર્થના થાય છે, પણ આપણે ત્યાં પુરસાદ કરવાનો વિચારો કરી નાખવાના. ફરી ખબર અને પ્રારબ્ધ આત્માને શું સંબંધ છે? પ્રારબ્ધ એટલે પોતાના અજ્ઞાન દશામાં કરેલો કર્મનું ફળ ભોગવવું. જે અજ્ઞાન દશા ના હોય તો આત્મા છૂટો થઈ જાય છે પ્રારબ્ધથી. છૂટું થવું છે તો છૂટું થઈ જવાય છે. બીજું કઈ પૂછવું થયા